तो चलो हमें आपणे जोईए के कोई किस्सामां लोकोए हवे शोधी काढ्युं छे के केटलाक खड़को लोखंडने आकर्षवानो गुणधर्म धरावता होय छे। तेमणे એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે। આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબકના માપ્યું। પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી અને કૃત્રિમ ચુંબક કહે છે। આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે। દાખલા તરીકે ગજિયો ચુંબક, બરાબર છે, પછી નળાકાર ચુંબક, નાળ ચુંબક, બરાબર છે, અને છેડેથી ગોળાકાર ચુંબક હોય તેવું ચુંબક, આ પ્રકારના ચુંબકો હોય છે, બરાબર છે। આપણે અલગ અલગ આપણને ખબર જ છે કે એ ધાતુ શોધી કાઢ્યું છે અને પછી શું કરે છે તો કે તેના આકર્ષવાનો ગુણ, લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે, તેમણે એ પણ શોધી કાઢ્યું છે। તો ખડકોના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણધર્મો હોય છે તો એ શોધી અને એનું નામ શું આપ્યું, પદાર્થનું નામ આપ્યું છે ચુંબક આપ્યું છે, બરાબર છે। તેને અલગ અલગ પ્રકારથી ચુંબક બનાવ્યા, બરાબર, આપણે ચોરસ હોય, નળાકાર હોય, ઘનાકાર હોય, બરાબર ને, નળાકાર, નાળ એટલે શું કે જે આપણે ઘોડો હોય તો ઘોડાની જે આપણે પગ હોય ને એને શું કહેવાય તો કે એને નાળ કહેવાય, ગજિયો ચુંબક, બરાબર ને, અલગ અલગ પ્રકારના ચુંબકો ધરાવતા હોય છે તો એવા અલગ અલગ પ્રકારના ચુંબક ધરાવતા હોય એને એવા આકારના ચુંબક ધરાવતા હોય એવું એને બનાવ્યા છે। તો હવે પ્રવૃત્તિ એક, તો કે પ્રવૃત્તિ એક છે કે એક પ્લાસ્ટિક કે કાગળનો કપલો, બરાબર છે, તો આકૃતિ 13.5માં દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાડો, કપની અંદર બરાબર છે ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો કે જેથી ચુંબક દેખાય નહીં, લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડો, દોરાનો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધો, ધ્યાન રાખો કે આ યુક્તમાં દોરીની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે, ક્લિપને કંપના તળિયાની નજીક લાવો, પતંગની જેમ આ ક્લિપ કોઈપણ આધાર વગર હવામાં અધર રહે છે। શું કહે છે, જુઓ આપણે આ કપ છે, માં કપમાં શું કર્યું તો કે એમાં લોખંડ ચુંબક ભર્યું, બરાબર, તો કે ચુંબક છે, પછી જે આપણે લોખંડની ક્લિપ છે એને શું કર્યું તો કે એમના મામ તમે ઊભી કરી શકો છો, શું કામ ઊભી કરી શકીએ આપણે, કારણ કે એને શું થશે તો કે આકર્ષાશે, શું આકર્ષાશે કે જે લોખંડ આપણે જે ચુંબક છે એ આના વડે આકર્ષાય છે, એટલા માટે તે એમને ઊભી રહેશે, આકર્ષાતી ન હોત તો ઊભી ન રહે, જો એની જ આપણે ચુંબકની જગ્યાએ કોઈ લાકડું લેશું તો થશે તો કે તો બી આકર્ષશે નહીં, અને તમે માનો કે કોઈ પ્રકારનું તમે ઓલું લો, પ્લાસ્ટિક લો તો પ્લાસ્ટિક, ચામડું, એ કાંઈ આકર્ષાશે નહીં, પણ આકર્ષાશે શું તો કે જે લોખંડની વસ્તુ હોય છે એ જ આકર્ષાય, બાકી એક વસ્તુ આકર્ષાશે નહીં, બરાબર છે। એટલા માટે તમે આ પ્રવૃત્તિ છે તો કે એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લીધો આપણે, બરાબર છે, તેમાં ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ લગાવ્યું, એમાં સ્ટેન્ડ લગાવ્યું, અંદર શું મૂક્યું આપણે, ચુંબક મૂકી દીધો, કાગળની રીતે ઢાંક્યો છે, આ ચુંબક દેખાય નહીં તે રીતે, તો કે લોખંડની બને એક ક્લિપ સાથે દોરો જોડ્યો, બરાબર છે, તે શું છે, ચુંબક દેખાય નહીં, તો લોખંડની ક્લિપ સાથે દોરો જોડી અને બીજી સ્ટેન્ડમાં આપણે શું કરવાનું, તો કે બીજા સ્ટેન્ડમાં આપણે તે ક્લિપને રાખવાની છે, તો કે ધ્યાન રાખજો કે યુક્તિ દ્વારા દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની, બહુ લાંબી રાખવાની નહીં, બરાબર છે, તેના વડે શું થશે તો કે તેના વડે ચુંબક દ્વારા જે લોખંડની ક્લિપ છે એ આકર્ષાશે અને તે ઊભી થઈ જશે, બરાબર છે, બાકી એક ક્લિપ એમનો આધાર વગર ઊભી રહે નહીં, પણ આપણે શું થશે તો કે લોખંડ જે છે, બરાબર, ચુંબક એના સાથે આકર્ષાશે એટલે તમારે એમનો ઊભી રહી જશે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ, બરાબર, પછી આના પછીના વિડીયોમાં આપણે આગળનું શીખીશું, ચુંબકીય અને ચુંબકનું, બરાબર, બિન ચુંબકીય પદાર્થો, બરાબર, એ આપણે આના પછીના વિડીયોમાં શીખીશું।